लाखणी તાલુકાના ગેડા ખાતે આવેલી બજરંગ ગૌશાળામાં ગાયોના નિભાવ માટે આર્થિક પરિસ્થિતિ ખરાબ બની જતા 1000 જેટલી ગાયોને ગ્રામ પંચાયત ભરોસે છોડી દેવામાં આવી છે। કોરોના મહામારી વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળની હાલત દયનીય બની ગઈ છે। સેવાભાવી સંસ્થાઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા ગૌશાળાઓને આપવામાં આવતા દાનમાં દરખમ ઘટાડો થઈ ગયો છે। ત્યારે આ પરિસ્થિતિમાં ગૌશાળાઓને સરકાર તરફથી મળતી સહાય બંધ કરી દેવામાં આવતા ગાયોના નિભાવ માટે ફાંફા પડી રહ્યા છે। જેને લઈ સંચાલકો દ્વારા સરકાર સામે સહાય ચાલુ કરવા ઘણી વખત રજૂઆતો કરી હોવા છતાં સરકારનું પેટમાંથી પાણી હલ્યું ન હતું, જેના પગલે હવે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો આંદોલનમાં મૂળમાં આવી ગયા છે। આજે લાખણી તાલુકાના ગેડા ખાતે આવેલ શ્રી બજરંગ ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતના મેદાનમાં છોડી દેવામાં આવી છે। જય બજરંગ સેવા ટ્રસ્ટ ગેડા ગૌશાળામાંથી 950 જેટલી ગાયો ગેડા ગ્રામ પંચાયત કચેરીમાં છોડી મૂકવામાં આવી છે। સરકારે એમને કોરોના મહામારીમાં દાન આવક બંધ થવાથી સહાય આપી નથી અને સહાય આપતા તો એ પણ બંધ કરી છે, એટલે અમે ગૌ સેવકો સંચાલકો બધા ગાયો છોડવા માટે મજબૂર થયા છીએ અને આ ગાયો ગ્રામ પંચાયત કચેરીમાં પૂરી દીધી અને એમને સુપ્રત કરી છે। હવે પછીની શું રણનીતિ રહેશે? હવે પછીની રણનીતિમાં સરકાર જો લાગણી ને માગણી સંતોષશે તો બરાબર છે, નકર આના કરતાં પણ જલદ આંદોલન આપવામાં આવશે। આજે પંચાયત કચેરીમાં છે, આવતીકાલે તાલુકા પંચાયતમાં મામલતદાર કચેરીમાં હશે ગાયો, એનાથી આગળ કલેક્ટર ઓફિસમાં જશે। સાની ગાયો પંચાયતમાં મૂકી છે તો તમે સરપંચ તરીકે શું કહેશો? ગેડા ગ્રામ પંચાયતમાં જે મૂકી દઈને સરપંચ દ્વારા અમે એવું કહીએ છીએ કે અમે ઉપર રજૂઆત કરશું અને મામલતદાર ઓફિસ કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરશું એવી અમે એમને ખાતરી આપી છે।